હેલો ચિલ્ડ્રન ધીસ ઇઝ સ્ટન્ડર્ડ ટેન્થ ગુજરાતી લેસન થર્ડ પ્રયાણ પ્રયાણ એટલે પ્રસ્થાન કરવું ટુ સેટ આઉટ એના લેખક છે રમણભાઈ નીલકંઠ એમનો પરિચય જોઈએ રમણભાઈ નીલકંઠનું વતન અમદાવાદ હતું તેઓ પંડિત યુગના અગ્રણી સાહિત્યકાર હતા સાહિત્ય ઉપરાંત તેમની સમાજ સેવા નોંધપાત્ર છે તેમણે ભદ્રમ ભદ્રા જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા આપી છે રાયનો પર્વત જેવું એક શ્રેષ્ઠ નાટક લખ્યું છે કવિતા અને સાહિત્ય ભાગ એકથી ચારમાં વિવેચનો વ્યાખ્યાનો સંગ્રહાયા છે ધર્મ અને સમાજ નામના બે ભાગમાં તત્વ ચર્ચાને લાગતા વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે તો આ હતો આપણા લેખક રમણભાઈ નીલકંઠનો પરિચય ઇન ધીસ લેસન ચિલ્ડ્રન પ્રસિદ્ધ ગુજરાતી હાસ્ય નવલકથા ભદ્રમભદ્રા માં ભદ્રમભદ્રા અને એમના શિષ્ય અંબારામ એક વખત મુંબઈ જાય છે ભદ્રમભદ્રા રેલવે સ્ટેશને ટિકિટ ખરીદવા ટિકિટ બારીએ ઊભા રહે છે તે ટિકિટ માસ્તરને સંસ્કૃત પ્રધાન ભાષામાં એટલે સંસ્કૃત ટચ લેંગ્વેજમાં બે ટિકિટ મુંબઈની આપવા માટે કહે છે અને ટિકિટ માસ્તરને સમજાતું નથી તેમનો વાર્તાલાપ ભદ્રમભદ્રાનો વિચિત્ર દેખાવ તેમજ અન્ય ઘટનાઓથી હાસ્ય નીપજે છે તે દ્વારા લેખકે ધર્મના નામે ચાલતા ધમ દંભ ઢોંગ પર કટાક્ષ કર્યો છે એમની જૂનવાણી ખ્યાલો કૃત્રિમ બનાવટી સંસ્કૃત પ્રધાન ભાષાથી હાસ્ય નિપજે છે તે અહીંયા લેખકે વર્ણવ્યું છે આ લેસનમાં ભદ્રમભદ્રા અંબારામ પારસી ઉતારુ આવા પાત્રો આપણને જોવા મળે છે ભદ્રમભદ્રા એક ધાર્મિક વ્યક્તિ છે અંબારામ એમના શિષ્ય છે પારસી ટિકિટ માસ્તર છે એટલે કે ટિકિટ માસ્તર એ પારસી છે ઉતારું એટલે પેસેન્જર એક રામશંકર છે અને બીજો શિવશંકર છે એમના અનુક્રમે ઘરના નામ નખોદીઓ ગોરખોદીઓ એવા પ્રકારના નામો આપ્યા છે અને ધર્મના નામે ચાલતા દંભ ઉપર અહીં લેખકે કટાક્ષ કર્યો છે કે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં બંધાયેલો હોય છે ત્યારે એ કેવા પ્રકારનું વર્તન કરતો હોય છે જમીને ભદ્રમભદ્રા અને અંબારામ સ્ટેશને પહોંચે છે ભદ્રમભદ્રા એ ધાર્મિક વ્યક્તિ છે એ એટલે કપાળે કંકુનો લેપ કરે છે અને લેપ કરતાં કરતાં એ અંબારામને કહે છે અંબારામ આજનો દિવસ મોહટો છે મોટાના જગ્યાએ મોહટો બોલે છે અને તેઓ મુંબઈ કેમ જઈ રહ્યા છે તે જુઓ આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા આર્ય ધર્મનો જય કરવા સનાતન ધર્મનો પ્રચાર કરવા આપણે મુંબઈ પ્રયાણ કરી રહ્યા છે મીન્સ જઈ રહ્યા છે જ્યારે તેઓ મુંબઈ જઈ રહ્યા છે ત્યારે તેઓ જાણે ધાર્મિક કાર્ય કરવા જઈ રહ્યા છે એક અને ત્યારે ભદ્રમભદ્રા અંબારામને કહે છે કે રાવણનો પરાજય કરતા શ્રી રામની વૃત્તિ કેવી હશે એટલે એમને કેટલો આનંદ થયો હશે રાવણનો જ્યારે પરાજય થયો રામની જીત થઈ કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે કંસ મામો એના અત્યાચારનો અંત લાવવા શ્રી કૃષ્ણે એમનો વધ કર્યો હતો વધ કરવું એટલે મારી નાખવું અને કીચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે ચિલ્ડ્રન કીચક એ મહાભારતનું એક પાત્ર કેરેક્ટર પુરાતન કાળમાં મત્સ્ય દેશની અંદર એક શક્તિશાળી એ માણસ હતો અને એને ભીમે માર્યો હતો હી વોઝ હેરેસિંગ દ્રૌપદી સો હી વોઝ કિલ્ડ બાય ભીમ હુ કિચક તો રામનો આનંદ શ્રી કૃષ્ણનો આનંદ ભીમસેનનો આનંદ કેવો હશે તેવો આનંદ મને આજે થઈ રહ્યો છે મુંબઈ જતી વખતે એટલે એકદમ આશ્ચર્યચકિત થઈને અંબારામે કહ્યું અકથ્ય મહારાજ અકથ્ય એમની જ સ્ટાઇલમાં અંબારામ પણ કંઈ ઓછા નહોતા એટલે ભદ્રમ ભદ્રા બોલે છે કે તો મારી વૃત્તિ પણ અકથ્ય છે એટલે કાન એક્સપ્લેન ઇન વર્ડ્સ મારો ઉત્સાહ પણ અકથ્ય છે મારો ઉમંગ આનંદ પણ આજે અકથ્ય છે અંબારામ એમ ન સમજીશ કે આગ ગાડીમાં જાઉં છું મીન્સ ટ્રેનમાં જાઉં છું એટલે મારી ગતિ આટલી ત્વરિત છે એટલે મારી સ્પીડ પણ વધારે છે એમ નહીં સમજતો મારો વેગ ઝડપ સ્પીડ અને મારો મારી સ્પીડ કેટલી છે એ તો તને ખબર જ છે અંબારામને કહે છે ભદ્રમ ત્યારે અંબારામ કહે છે હા હા મને બધી ખબર છે તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારીને આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ આગળ નીકળી ગયા હતા તેવો વેગ કહો છો એટલે કટાક્ષ કરતા અંબારામ કહે છે કે જમાલપુરના દરવાજા પાસે એક શિયાળવાને યુ કેન સી ઓન ધ સ્ક્રીન શિયાળ એને તમે વરુ સમજીને બંને પ્રાણી સરખા જેવા દેખાય શિયાળ કરતાં વરુ વધારે ખતરનાક હોય શિયાળવાને તમે વરુ સમજીને તે દહાડે મારાથી બહુ આગળ નીકળી ગયા હતા એવો વેગ કહો છો એટલે કટાક્ષમાં કહે છે આટલા ડરીને તમે સ્પીડમાં ભાગ્યા હતા એવી સ્પીડની વાત કરો છો તમે ત્યારે અંબારામ ગંભીર થઈને કહે છે કે કાંઈક તેઓ અને તેનાથી પણ સારો ઉત્સાહની વાતો કરતાં કરતાં એ લોકો સ્ટેશન પર પહોંચે છે અને સ્ટેશન પર પહોંચીને કહે છે ભદ્રમભદ્રા ટિકિટ લેવા જાય છે અમારી બંનેને ટિકિટ કરાવવા ભદ્રમભદ્રા ટિકિટ વિન્ડો પર જાય છે અને ત્યાં એ ઊભા રહીને ટિકિટ માંગે છે અંબરમ પણ એની પાસે ઊભા રહે છે ભદ્રમભદ્રા ખભા સુધી આખું માથું આખું ડોકું બારીની અંદર ટિકિટ વિન્ડોની અંદર નાખી દે છે અને કહે છે શ્રી મોહમયની બે મૂલ્ય પત્રિકા આપો એટલે સંસ્કૃત ભાષાથી બોલે છે કે શ્રી મોહમયની મૂલ્યપત્રિકા આપો ટિકિટ માસ્તર પારસી હતો એણે કહ્યું શું બકેજ આય તો ટિકિટ ઓફિસ છે પારસી બોલવાનું જરા તોતળું કે છે શું બકે છે તું અહીંયા તો ટિકિટ ઓફિસ છે ભદ્રમભદ્રાએ ઉત્તર આપ્યો યવન એટલે વિદેશી તેથી હું અજ્ઞ નથી મારે મોહમયની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે તેનું વિતરણ કરવું તવ કર્તવ્ય છે તારે મને મોહમયની એટલે મુંબઈની બે મૂલ્યપત્રિકા આપો એટલે ટિકિટ આપવાની તારી ફરજ છે કર્તવ્ય છે એટલે ફરજ છે મને ખબર છે ટિકિટ ઓફિસ છે એ તો મને ખબર છે ટિકિટ ઓફિસમાં એક હિન્દુ વ્યક્તિ હતો તેણે સોરાબજીને કહ્યું ટિકિટ માસ્તરને એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો મુંબઈનું આ સ્ટેશન ટિકિટ આપતી વખતે સોરાભજી એને બોલે છે કે કાંઈ મેદ થયેલો જ કે આ કંઈ ગાંડો થઈ ગયો છે મેડ મેડ મેદ હું તો સમજતો જ નહીં એ શું બકેજ કે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સ્પીકિંગ ભદ્રમભદ્રાને લાગ્યું કે આ મને અપશબ્દ બોલે છે એટલે મોટા અવાજે કે છે દુષ્ટ યવન એટલે દુષ્ટ વિદેશી હું સમજું છું તું શું કહેવા માંગે છે મૂર્ખ આમ આવી એ લોકોની વાતો થાય છે અને ભદ્રમભદ્રા બહાર પોતાનો ફેસ કાઢી લે છે અને એના હૃદયના ધબકારા વધે છે કેમ કે વાતચીત થોડી મોટી અને કડક અવાજોમાં થઈ ગઈ બંને જણાની ટિકિટ માસ્ટરની અને બદરાની સો અંદરથી પોતાનું નાક પંપાડતા એ બહાર નીકળે છે તો અંબારામને એમ લાગ્યું કે ધક્કો માર્યો હશે પારસી એને મુક્કો માર્યો હશે ધક્કો માર્યો હશે એટલે ભદ્રમભદ્રા કહે છે દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે એ પારસીને વિદેશી કહે છે અને પાછો દોષ શબ્દ વાપરે છે કે એને મને ટચ કર્યો છે મારે સ્નાન કરવું પડશે આ એઝ આઈ ટોલ્ડ યુ કે અંબારામે અરે ભદ્રમભદ્રા એક ધાર્મિક વ્યક્તિ છે સો દેટ હી વોન્ટેડ ટુ ટેક બાથ અને સ્નાન કરવાનું છે એટલે સ્નાન કરે છે અને પછી ટ્રેનમાં બેસી જાય છે ટ્રેનમાં બેસીને એ ટ્રેનની અંદર બેઠા પછી બે માણસોને જુએ છે એ દોડતા દોડતા આમ થાક્યા પાક્યા આપણે રેલવે સ્ટેશનનું દ્રશ્ય આંખ સામે ઊભું કરીએ તો ટ્રેન જ્યારે આવે ત્યારે બધા ચડવા માટે કેવા એકબીજાને ધક્કા મારતા હોય છે બૂમાબૂમ કરે ધક્કા મારે બારણું ખેંચીને બૂમ પાડવા લાગ્યા બે આદમી અને કહે છે માસ્તર તો બંધ છે બારણું ઉઘાડો બારણું ઉઘાડો એક પોર્ટર આવે છે બારણું ઉઘાડે છે જોરથી ધક્કો મારે અને તે ભદ્રમભદ્રા પાસે બેસી જાય છે યુ કેન ઇમેજિન ધ સીન કે વહેન ટ્રેનની અંદર બધા ચડે છે ત્યારે એકબીજાને ટચ થઈ જાય છે અને ધક્કામાં કોઈ બેઠા હોય એની પાસે પણ જઈને સીધા બેસી જાય વધારે શ્રમ કરવાનો નહીં ધક્કા મારો એટલે સીધા અંદર ટ્રેનમાં ભદ્રમભદ્રાએ સંકોચ આવીને પૂછ્યું ક્યાં જશો બાજુમાં બેસે એટલે એકબીજા સાથે વાતચીત તો કરે જ ક્યાં જવાના તમે ક્યાં જવાના તો ઓલો કે છે મુંબઈ એણે કહ્યું એટલે જિજ્ઞાસા હતી એણે પૂછ્યું એકદમ નામ શું છે પેલા બેમાંથી એક ભાઈએ કચવાઈને કીધું મારું નામ રામશંકર છે મારા ભાઈનું નામ શિવશંકર છે અને અમારા ઘરે અમને બધા નખ ખોદ્યો ગોર ખોદ્યો એવું કરીને બોલાવે છે ઘરના નામો અમારા હવા છે એટલે એક પેસેન્જરે કીધું વહેમ એમ કાંઈ જીવે કે અમારા મા બાપે અમારે એવા નામ પાડેલા છે નખ ખોદ્યો અને ઘર ખોદ્યો છોકરા જીવતા નહોતા ને એટલે આવી રીતે એટલે આપણે હજી સુપરસિસ્ટન્સમાં માનનારા લોકો છીએ તો એને એવું કહે છે કે આવી રીતે કાંઈ છોકરા જીવતા હશે આવા નામ રાખે તો ઘણીવાર માના ખોળે છોકરાઓના જન્મ થતા હોય છે બાળકોના અને ઘણી વાર સાંભળ્યું છે કે ભીખું એમ નામ રાખે ભગવાન પાસેથી માંગ્યો એમ એવી રીતે બીજો ઉતારું બોલ્યો અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો એ મુંબઈ જઈ આવ્યો જઈને ભણી આવ્યો મીન વાઇલ ચિલ્ડ્રન લેખક અને થોડા શબ્દાર્થ જુઓ શિયાળવા વરુ વરુ અને મુંબઈ જઈને એ ભણી આવ્યો તો તે કહે છે કે અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે કે શાસ્ત્રોમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોળા મળે છે તેના જેવા કોઠા છે તેમાં વચ્ચે કમરક જેવી દાબડી છે અને તેમાં પ્રાણવાયુ ભરેલો છે કે આપણા શરીરની અંદર ફેફસા જે ફેફસાની વાત કરે છે લંગ્સ આપણા એ લંગ્સની વાત કરી છે એને કમરક સાથે સરખાવ્યા છે કમરક ફ્રૂટ છે એનો આકાર તમે જોયો હશે એને લંગ્સ જેવું કહ્યું છે અને પ્રાણવાયુ એટલે ઓક્સિજન એમાં ભરેલો હોય છે અને આપણે જ્યારે આવા હલકા નામો બોલીએ છીએ હલકા મીન્સ ઇઝી વેમાં બોલાઈ જાય એવા નામો બોલીએ છીએ ત્યારે એ લંગ્સના એમાંથી કોઠામાંથી મીન્સ પિત્ત બહાર નીકળે છે સો દેટ કફ પિત્ત એ બધું બહાર નીકળી આવે લંગ્સમાંથી તો આયુષ્ય વધે એમ એવું સમજાવ્યું છે સાયન્ટિફિકલ એવું હોય એટલા માટે ઇઝી નામો બોલીએ તો એમ તે જીભને વળગી બહાર જરે એટલે એની અંદરથી પ્રાણવાયુની ધાર એટલે ઓક્સિજનની અને પિત્ત છૂટું પડે અને તેનું જોર નરમ પડે એટલે જ્યારે આપણે કફ શરદી થયો હોય અને ત્યારે આપણે બરાબર બોલી ન શકીએ લાઈક રસ્તો ચોકઅપ થઈ ગયો એમ આપણા શ્વાસનળીનો તો ત્યાં કફ ને દૂર કરવા માટે આપણે દવાઓ ખાઈએ છીએ આજકાલ જોઈએ છે આપણે કોરોના એ શ્વાસનો રોગ છે એ સીધો લંગ્સ પર જાય છે અને શ્વાસનાળી ધ્રુવ અને તે આપણને ઇફેક્ટ કરે છે તેના માટે આપણે ઉકાળો પીવો જોઈએ સ્ટીમ લેવી જોઈએ એમ આપણે આજ આજના સમયમાં આવી ચર્ચાઓ સાંભળીએ છીએ આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે માસ્ક પહેરીએ તેથી વાયરસ અંદર જાય નહીં આ જોઈએ છીએ આપણે આજકાલ અને એ કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એટલે જ્યારે આપણી શ્વાસ નડિયા પણ આપણને કફ નથી હોતો ત્યારે આપણે ઇઝીલી વર્ડ્સ બોલી શકીએ એટલે ગામડાની અંદર એવા ઇઝી નામ રાખે છે એમ બીજું કાંઈ કોઈ માન્યતા હોતી નથી એટલો એમનો કહેવાનો અર્થ હતો તો અહીંયા આગળ ખાસ એક જોવાનું એ કે રેલવે સ્ટેશનની મુલાકાત લેવી આપણે ટીવી ઉપર પ્રસારિત થતા ઘણા હાસ્ય કાર્યક્રમો જોઈ શકીએ અને આ પાઠની અંદર શું બકેજ અહીં તો તિકિટ ઓફિસ છે કાંઈ મેદ થયેલો જ હું તો સમજતો નહીં એ શું બકેજ પારસી મહદઅંશે ટને બદલે ત બોલે છે ડને બદલે દ બોલે છે ટને બદલે ત બોલે છે ડને બદલે ત બોલે છે એટલે ઉચ્ચાર બરાબર કરવો પણ પારસી લોકો ટને બદલે ત અને ડને બદલે દ બોલે એવો વર્ણનો ઉચ્ચાર કરે આવું સૂક્ષ્મ નિરીક્ષણ અહીંયા લેખકે આપ્યું છે બકેજ છે એટલે બકેજ એટલે શું બોલે છે કામ વગરનું બોલવું લાઈક ધેટ એને કહીએ છીએ બકબક કરે છે એવું બધું આપણે બોલ સાંભળીએ છીએ જુદા જુદા પ્રદેશ અને જુદી જુદી જાતિના ઉચ્ચારણમાં ભિન્નતા રહેવાની જ છે લાઈક સુરત સમ પીપલ આર સ્પીકિંગ સુરત વલસાડ આપણું વલહાડ એવી રીતે બોલે ને તેમ એ ટિકિટના બદલે ટિકિટ બોલે અને ભદ્રમ ભદ્રાવાળી સંસ્કૃત ટચવાળી ભાષા બોલે છે અને એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે અને આપણે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં પણ લેસન જોયું પરોપકારી મનુષ્યમાં કે તંદુરસ્તી માટે હાસ્ય જરૂરી છે હાસ્ય નિષ્પન્ન કરવું એક કળા છે સાચી જોડણી જુઓ એ તમારે લખવાની છે સાચી વાંચીને સાચી લખવાની ટેક્સ્ટબુકમાંથી જોઈને હા સોલેટસી જ્યોતિન્દ્ર દવે જેવા લેખકોના પ્રસંગો વાંચવા ટૂચકા સાંભળવા ટીવી પર હાસ્ય કાર્યક્રમો પ્રસારિત થાય એ જોવા ગમ્મત ગુલાલ જેવા પ્રોગ્રામો હાસ્ય કવિ સંમેલનોને પણ અટેન્ડ કરવા અને ધ કપિલ શર્મા શો વગેરે એવા તમે જોઈ શકો જે આપણને સમજ પડે અને માય ડિયર ચિલ્ડ્રન આ પાઠમાં આવતા ઘણા તત્સમ શબ્દો છે જે છે મોહમય મૂલ્યપત્રિકા તવ કર્તવ્ય અકથ્ય આવશ્યકતા વિતરણ સ્પર્શ કોપ ભ્રષ્ટ નાદ અજ્ઞ દુષ્ટ વિદિત ત્વરિત અજ્ઞાન આયુષ્ય એક્સેટ્રા આ બધા તત્સમ શબ્દો છે સો વોટ ઇઝ તત્સમ ઓલરેડી વી હેવ સીન ઇન નાઇન્થ સ્ટાન્ડર્ડ ઇફ યુ રિમેમ્બર આઈ એક્સપ્લેન ઓન ધ બોર્ડ ઓલરેડી નાઇન્થ સ્ટેન્ડર્ડ બટ લેટ સી અગેન ગુજરાતી ભાષામાં ત્રણ પ્રકારના શબ્દો જનરલી જોવા મળે છે દેટ ઇઝ તત્સમ તદ્ભવ અને દેશ્ય તત્સમ શબ્દો એ મૂળ સંસ્કૃત ભાષાના હોય ફોર એક્ઝામ્પલ આચાર્ય તદ્ભવ તત્તમાંથી ઉદ્ભવેલા ફોર એક્ઝામ્પલ કઠિન તો એને આપણે કઠણ બોલીએ છીએ એટલે ફેરફાર થાય છે એવા શબ્દો તદ્ભવ અને દેશ્ય જેના મોડ ક્યાંય જોવા મળતા નથી સંસ્કૃત પરથી આપણી ગુજરાતી ભાષા આવેલી છે એ આપણે જાણીએ છીએ અને દેશીય શબ્દો ગામડાની અંદર બોલાતા લાઈક રોડું ઢેફું બોચકું રોડું એટલે પથ્થરનો ટુકડો ઢેફું એટલે માટીનો ટુકડો બોચકું મીન્સ પોટલું આવા તત્સમ શબ્દો આ પાઠની અંદર આવ્યા તો ભાષા પ્રવૃત્તિ ઘટના દ્વારા હાસ્ય નિષ્પન્ન થઈ શકે એ આપણે જોયું શું ચિલ્ડ્રન આ પાઠ વાંચજો એકવાર એના ક્વેશ્ચન આન્સર્સ લખજો અને એક ક્વેશ્ચન પ્રયાણ નવલકથા ખંડમાં નિષ્પન્ન થતી રમોજના ચિત્ર તમારે મુદ્દાસર લખવાના છે એક્સ્ટ્રા ક્વેશ્ચન આઈ વિલ ગીવ યુ થેન્ક યુ ચિલ્ડ્રન